गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल, धोरण 6, विषय विज्ञान। बाल मित्रों, तेमा आपणे पाठ नंबर 9, सत्र 2 नो पाठ नंबर 9। पाठ 9, सजीवो लक्षणो अने निवासस्थान। बाळ मित्रों, आपणे पाठ 9 पाठ्यपुस्तकमां आपेल छे समझी गया छीए। हवे आपणे स्वाध्याय पोथी पूर्ण करीशुं। तो विज्ञाननी स्वाध्याय पोथीमां पेज नंबर 3 ऊपर आपेलो छे पाठ 9। तमे पण मारी साथे पाठ 9 खोलजो। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करो। नंबर 1, जगन्नाथपुरी पासे दरिया किनारे टपकायुक्त खाली जग्याना वृक्षों जोवा मळे छे। ए पाइन, बी ओक, सी देवदार, डी सरू। सेना वृक्षों जोवा मळे छे बाळ मित्रों? डी सरू। अहींया लखीशुं डी। त्यारबाद नंबर 2, कयो सजीव जंगलमां जोवा मळे छे? ए याक, बी ऊंट, सी हरण, के आપેલ તમામ। જંગલમાં શું હોય? હરણ હોય, યાક કે ઊંટ જોવા મળતા નથી। ઊંટ હોય છે રણમાં, યાક હોય છે પર્વતીય પ્રદેશમાં। એટલે આવશે જંગલમાં જોવા મળતું પ્રાણી કયું? હરણ। અહીંયા લખીશું ઓપ્શન સી। ત્યારબાદ નંબર 3, પર્વતીય વિસ્તારનું પ્રાણી જણાવો। નંબર એ યાક, બી ઊંટ, સી હરણ, ડી આપેલ તમામ। શું આવશે બાળ મિત્રો જવાબ? એ યાક। અહીંયા લખીશું યાક। ત્યારબાદ નંબર 4, રણમાં વધુ જોવા મળતી વનસ્પતિ એટલે ખાલી જગ્યા। શું આવશે બાળ મિત્રો? થોર આવે। રણમાં કઈ વનસ્પતિ વધારે પ્રમાણમાં જોવા મળે છે? થોર। બી ત્યારબાદ નંબર 5, શંખ નીચેનામાંથી કઈ જગ્યાએ મળશે? ઓપ્શન એ જંગલ, બી પર્વત, સી રણ, ડી દરિયો। તો બાળ મિત્રો, આપ સૌને ખ્યાલ હશે કે શંખ છે હંમેશા દરિયામાંથી મળે છે, તો અહીંયા લખીશું ડી। ત્યારબાદ નંબર 6, વનસ્પતિના સૂકા પાંદડા ખાલી જગ્યામાંથી વધુ માત્રામાં મળશે? જંગલ, બી પર્વત, સી રણ, ડી દરિયા। તો શું આવશે? એ જંગલમાં, કે વનસ્પતિના સૂકા પાંદડા જંગલમાંથી વધુ માત્રામાં મળશે। ત્યારબાદ નંબર 7, પાણીમાં હલનચલન કરવા એટલે કે તરવા માછલીને કોણ મદદ કરે છે? એ ભીંગડા, બી મીનપક્ષ, સી ચૂઈ, ડી બી અને સી બંને। તો શું આવશે જવાબ? બી મીનપક્ષ, કે હલનચલન કરવા મીનપક્ષ માછલીને મદદ કરે છે। કોણ માછલીને મદદ કરે છે? તો જવાબ આવશે મીનપક્ષ। ત્યારબાદ નંબર 8, માછલીનું એક શ્વસન અંગ એટલે ખાલી જગ્યા। તો શ્વસન અંગ એટલે ચૂઈ। શું આવશે? ચૂઈ, કે જે ચૂઈ દ્વારા માછલી છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે। ત્યારબાદ નંબર 9, નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે? ઓપ્શન એ ગરમી, બી સૂર્યપ્રકાશ, સી હવા, ડી આપેલ તમામ। તો જવાબ શું આવશે બાળ મિત્રો આપણો? ડી આપેલ તમામ, કે એ જેવી ઘટકોમાં ગરમીનો પણ સમાવેશ થાય છે, સૂર્યપ્રકાશનો પણ સમાવેશ થાય છે અને હવાનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ નંબર 10, કે વહેલ ખાલી જગ્યા દ્વારા હવા શરીરની અંદર લે છે। કોના દ્વારા હવા લે છે? તો નંબર 10માં આવશે શ્વસન છિદ્રો, કારણ કે વહેલ માછલી છે એ શ્વસન છિદ્રો દ્વારા હવા શરીરની અંદર લે છે। અહીંયા લખીશું ઓપ્શન બી। ત્યારબાદ નંબર 11,
નીચેનામાંથી કોણ પોતાનો ખોરાક જાતે બનાવે છે? એ ઘાસ, બી સિંહ, સી હરણ, ડી આપેલ તમામ. હા, તો કોણ જાતે બનાવે ખોરાક? વનસ્પતિ. તો વનસ્પતિમાં કોનો સમાવેશ થાય? ઘાસ. તો અહીંયા આવશે જવાબમાં ઓપ્શન એ. ત્યારબાદ નંબર 12, સૂર્યમુખીનું ફૂલ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે? તો કોના પ્રત્યે? પવન, પાણી, સૂર્યપ્રકાશ કે આપેલ તમામ. તો કોના પ્રત્યે સંવેદનશીલ છે? સૂર્યપ્રકાશ. અહીંયા લખીશું ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 કે દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ખાલી જગ્યા પાણીથી ઘેરાયેલા હોય છે. કેવા પાણીથી ઘેરાયેલા હોય છે? ક્ષારવાળા. તો અહીંયા આપણે લખીશું ક્ષારવાળા. ત્યારબાદ નંબર 2, જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ભૂનિવાસ કહે છે. લખીશું આપણે અહીંયા ભૂનિવાસ. ત્યારબાદ નંબર 3, પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે. કેવું નિવાસસ્થાન કહેવાય? પાણીમાં રહેતા હોય તેવા વનસ્પતિ અને પ્રાણીઓના નિવાસસ્થાનને જલીય નિવાસસ્થાન કહે છે. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 4, જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. શું આવશે? કેવા ઘટકો છે? જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના અજૈવિક ઘટકો છે. ત્યારબાદ નંબર 5, પર્વતીય વિસ્તારોમાં નિવાસસ્થાન ખૂબ જ ખાલી જગ્યા અને ઝડપી ખાલી જગ્યાવાળા હોય છે. તો ઠંડા અને ઝડપી પવનો વાળા હોય છે. તો અહીંયા લખીશું ઠંડા, બીજી ખાલી જગ્યામાં લખીશું પવનો. ત્યારબાદ નંબર 6, હિમાચ્છાદિત પર્વતીય વિસ્તારના વૃક્ષો ખાલી જગ્યા આકારના હોય છે. કેવા આકારના હોય છે? શંકુ આકારના. ત્યારબાદ નંબર 7, ખાલી જગ્યા અને ખાલી જગ્યા જળચર પ્રાણીઓ હોવા છતાં ધારા રેખીય શરીર રચના ધરાવતા નથી. તો કેવા પ્રાણીઓ આવશે? એક તો સ્ક્વિડ, અહીંયા લખીશું સ્ક્વિડ, અને ઓક્ટોપસ. ઓક્ટોપસ આ જળચર પ્રાણીઓ હોવા છતાં ધારા રેખીય શરીર રચના ધરાવતા નથી. ત્યારબાદ આવશે નંબર 8, પ્રાણીઓ ખોરાક માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પર નિર્ભર હોય છે. તો બાળમિત્રો, પ્રાણીઓ ખોરાક માટે કોના પર નિર્ભર હોય છે? પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ અને પ્રાણીઓ પર નિર્ભર હોય છે. તો અહીંયા લખીશું વનસ્પતિ અને પ્રાણીઓ. ત્યારબાદ નંબર 9, શ્વાસોશ્વાસ એ ખાલી જગ્યા ક્રિયાનો એક ભાગ છે. તો કોનો ભાગ છે? શ્વસન ક્રિયાનો એક ભાગ છે. તો અહીંયા લખીશું શ્વસન. ત્યારબાદ નંબર 10, આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને ઉત્તેજના કહે છે. તો અહીંયા લખીશું ઉત્તેજના. ત્યારબાદ નંબર 11, માનવીની આંખો ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ હોય છે. તો માનવીની આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય. તો અહીંયા લખીશું જવાબમાં પ્રકાશ. ત્યારબાદ નંબર 12, લજામણીના પર્ણ ખાલી જગ્યા પ્રત્યે સંવેદનશીલ છે. તો શું આવશે? સ્પર્શ. શા માટે? કારણ કે લજામણીના પર્ણ છે ને, એને આપણે ટચ કરીએ એટલે શું થશે? એના પર્ણ સંકોચાઈ જશે. ત્યારબાદ નંબર 13, કે પાણી
मेळवतो कुंडामानो छोड़ खाली जग्या प्रत्ये संवेदनशील छे। कोना प्रत्ये संवेदनशील छे? सूर्यप्रकाश। अहींया लखीशु सूर्यप्रकाश। त्यारबाद नंबर 14 के बटाटाना खाली जग्यामांथी नवो छोड़ विकसी सके छे। सेनामांथी नवो छोड़ विकसी सके? हाँ, बटाटाना प्राकृरमांथी। तो अहींया लखीशु प्राकृर। त्यारबाद नंबर 15 गुलाब मेहंदी जेवी वनस्पतिनी खाली जग्या करीने नवो छोड़ उगाड़ी शकाय छे। शू कराय? गुलाब होय, मेहंदी होय, एना बधा शू आवे छे? कलम। ए कलम वावीए तो एना जेवो बीजो छोड़ उगाड़ी शकाय छे। तो आपणे जवाबमां लखीशु कलम। त्यारबाद नंबर 16 चोक्कस लक्षणोनी हाजी के जेना लीधे कोई वनस्पति के प्राणी कोई निश्चित निवास स्थानमां जीवन जीवे छे तेने खाली जग्या कहे छे। शू कहेवाय बाळ मित्रो? अनुकूलन। अहींया जवाबमां लखीशु अनुकूलन। त्यारबाद प्रश्न नंबर 3 કે નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો। તો તેમાં નંબર 1 પૃથ્વી પર સજીવો ન હોય તેવા વિશાળ વિસ્તાર ઘણા છે। ખોટું। ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના સજીવો જોવા મળે છે। નંબર 2 રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો મોટા હોય છે। સાચું કે ખોટું? ખોટું। રણમાં ઉગતી વનસ્પતિના પર્ણો કેવા હોય છે બાળ મિત્રો? નાના નાના હોય છે। ત્યારબાદ નંબર 3 થોરમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડમાં થાય છે। સાચું। નંબર 4 પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે। સાચું કે ખોટું? સાચું। શા માટે? કારણ કે પર્વતીય વિસ્તારમાં ચાલવા માટે મજબૂત ખરી હોવી જરૂરી છે, માટે ત્યાં ટકી રહે છે। ત્યારબાદ નંબર 5 સ્ક્વિડ ધારારેખીય આકારનું શરીર ધરાવે છે। બાળ મિત્રો, આપણે ખાલી જગ્યામાં ભણી ગયા છીએ શું હતું તેમાં? ધારારેખીય શરીર રચના ધરાવતા નથી। અહીંયા છે ધરાવે છે, એટલે શું આવશે જવાબમાં? ખોટું। ત્યારબાદ નંબર 6 ડોલ્ફિન ચોઈ ધરાવે છે। ડોલ્ફિન ચોઈ ધરાવતી નથી, માટે જવાબમાં આવશે ખોટું। ત્યારબાદ નંબર 7 જૈવિક ક્રિયાઓ માટે જરૂરી ઊર્જા ખોરાકમાંથી મળે છે। સાચું કે ખોટું? હા, સાચું। શેમાંથી ઊર્જા મળે છે? ખોરાકમાંથી। ત્યારબાદ નંબર 8 દરેક સજીવ વિકાસ પામતો નથી। ખોટું। દરેક સજીવ વિકાસ પામે છે। ત્યારબાદ નંબર 9 ખોરાકમાંથી ઉર્જા મુક્ત થવા માટે શ્વસન ક્રિયા પણ જરૂરી છે। હા બાળ મિત્રો, કારણ કે શ્વસન ક્રિયા જરૂરી છે તો જ ઉર્જા મુક્ત થાય છે। નંબર 9 જવાબ આવશે સાચો। ત્યારબાદ નંબર 10 વનસ્પતિમાં શ્વસન ક્રિયા માત્ર દિવસે જ થાય છે? ખોટું। દિવસ અને રાત। નંબર 11 માત્ર પ્રાણીઓ જ તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે। શું આવશે બાળ મિત્રો? ખોટું। પ્રાણીઓ નહીં પરંતુ વનસ્પતિઓ પણ આસપાસના ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે। ત્યારબાદ નંબર 12 સજીવો પ્રચલન દ્વારા તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે। ખોટું। પ્રચલન ના આવે, શું આવશે? પ્રજનન। તો અહીંયા આવશે ખોટું। ત્યારબાદ પ્રશ્ન નંબર 4
सजीव अने निर्जीव मां वर्गीकरण करो। बाळ मित्रों आपणे बे अहींया तफावत आपेला छे, सजीव होय तेनी सामे लखवानुं छे, जे निर्जीव होय तेनी सामे आपणे अहींया वर्गीकरण करवानुं छे। एक एक जोता जशुं, सजीव निर्जीवमां मुकता जशुं। पहेला तो हळ, हळ छे निर्जीव, तो निर्जीव ना खानामां लखीशुं। मशरूम सजीव आवशे, त्यारबाद સીવવાનો સંચો નિર્જીવ, ત્યારબાદ રેડિયો, રેડિયો છે નિર્જીવ, હોડી, હોડી પણ નિર્જીવ, જળકુંભી એ આવશે સજીવ, પાણીમાં રહેતું છે, ત્યારબાદ અળસિયું એ પણ સજીવ, વાદળ નિર્જીવ, વંદો સજીવ। ખ્યાલ આવ્યો બાળ મિત્રો? આપણે અહીંયા સજીવ નિર્જીવમાં વર્ગીકરણ કરેલ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 વ્યાખ્યા આપો, એમાં જોઈએ પહેલા અનુકૂલન। અનુકૂલન એટલે વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં, પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદત ધરાવે છે। બાળ મિત્રો વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં ટકી રહેવા માટે ચોક્કસ લક્ષણો કે આદતો ધરાવે છે, એટલે કે તેને તે અનુકૂળ હોય છે, જેને લીધે સજીવ સફળતાપૂર્વક જીવી શકે છે। તે લક્ષણ કે આદતને અનુકૂલન કહે છે। ત્યારબાદ નંબર 2 ઉત્તેજના। તો બાળ મિત્રો ઉત્તેજના એટલે કે સજીવની આસપાસના, સજીવની આસપાસના થતા એવા બદલાવ, થતા એવા બદલાવ કે જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે, તેને ઉત્તેજના કહે છે। તેને ઉત્તેજના કહે છે। ત્યારબાદ નંબર 3 ઉત્સર્જન। ઉત્સર્જન એટલે બાળ મિત્રો કે સજીવો દ્વારા શરીરમાં ઉત્પન્ન થતા બિનજરૂરી અને હાનિકારક પદાર્થોને, હાનિકારક પદાર્થોને શરીરમાંથી પ્રવાહી સ્વરૂપે દૂર કરવાની ક્રિયાને, દૂર કરવાની ક્રિયાને
उत्सर्जन कहे छे। उत्सर्जन कहे छे। त्यार बाद बाल मित्रो नंबर चार प्रजनन। प्रजनन एटले कि दरेक सजीव द्वारा पोतानी जातिनू पोतानी जातिनू अस्तित्व टकावी राखवा। अस्तित्व टकावी राखवा माटे पोताना जेवो ज बीजो सजीव पोताना जेवो ज बीजो सजीव उत्पन्न करवानी क्रियाने प्रजनन कहे छे। उत्पन्न करवानी क्रियाने प्रजनन कहे छे। तो बाल मित्रों आपणे पहला विकल्प त्यारबाद खाली जग्या खरा खोटा वर्गीकरण अने व्याख्या जोई एक थी पांच प्रश्न पूर्ण करिया। तमे पण तमारी स्वाध्याय पोथी में पूर्ण करी लेजो। त्यारबाद आपणे जोईए पेज नंबर छ उपर प्रश्न नंबर सात तफावत आपो। नंबर एक जलीय वनस्पति तथा रणमां उगती वनस्पति। तो जलीय वनस्पति અને રણમાં ઉગતી વનસ્પતિનો તફાવત શું છે તેના વિશે આપણે જોઈએ। તો જલીય વનસ્પતિમાં લખીશું નંબર એક કે તેના પર્ણો મોટા અને ચીકણા હોય છે। તેના પર્ણો મોટા અને ચીકણા હોય છે જેથી प्रकाश संश्लेषण करी शके। त्यार बाद नंबर बे मा लखीशु तेना पर्णो एटले के पर्णदंड पोला हलका अने वळी शके तेवा होय छे। वळी शके तेवा होय छे। उदाहरण तरीके लखीशु अहीं के जलीय वनस्पति में शेनो समावेश थाय छे कमळ अने सिंगोड़ा। ત્યારબાદ તેની સામે રણમાં ઉગતી વનસ્પતિ તો જલીય વનસ્પતિ છે તેના પર્ણો મોટા અને ચીકણા હોય છે જેથી પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે। જ્યારે રણમાં ઉગતી વનસ્પતિમાં તેના પર્ણો નાના અને ઓછા હોય છે જેથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી ઓછું ગુમાવે છે તેમાં નંબર બે કે જલીય વનસ્પતિના પર્ણદંડ પોલા હલકા અને વળી શકે તેવા હોય છે જ્યારે રણમાં ઉગતી વનસ્પતિના પર્ણ કે પ્રકાંડ લીલા જાડા હોય છે ઉદાહરણ તરીકે લખીશું આપણે રણમાં ઉગતી વનસ્પતિ ઉદાહરણ થોર અને બાવળ આ બે વનસ્પતિ એવી છે જે રણમાં ઉગે છે
ત્યારબાદ નંબર બે ઊંટના અનુકૂલનો અને પર્વતીય બકરીઓના અનુકૂલનો. તો ઊંટના અનુકૂલનો લખીશું નંબર એક કે તે રણવાસી પ્રાણી છે. રણવાસી પ્રાણી છે. જ્યારે પર્વતીય બકરીઓના અનુકૂલનોમાં લખીશું કે તે પર્વતવાસી પ્રાણી છે, એટલે કે તે પર્વત પર રહે છે. પર્વતવાસી પ્રાણી છે. ત્યારબાદ ઊંટના અનુકૂલનોમાં આવશે તેના પગ, એટલે કે ઊંટના પગ લાંબા, તળિયા પહોળા અને ગાદી વાળા હોય છે. જ્યારે અહીંયા પર્વતીય બકરીના અનુકૂલનોમાં આવશે કે બકરીઓના પગ, એટલે કે તેના પગ પાતળા અને મજબૂત ખરી વાળા હોય છે. મજબૂત ખરી વાળા હોય છે. ત્યારબાદ નંબર ત્રણ ઊંટના અનુકૂલનોમાં લખીશું કે તેની ચામડી જાડી અને વધુ રૂવાટી વગરની હોય છે. વધુ રૂવાટી વગરની હોય છે. જ્યારે પર્વતીય બકરીમાં તેની ચામડી જાડી અને રૂવાટી વાળી હોય છે. ચામડી જાડી અને રૂવાટી વાળી હોય છે. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? ત્યારબાદ આપણે જોઈએ નંબર ત્રણ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. તો શ્વસન કે આ ક્રિયા, એટલે કે શ્વસન ક્રિયા, આ ક્રિયા વનસ્પતિ અને પ્રાણી બંનેમાં થાય છે. વનસ્પતિ અને પ્રાણી બંનેમાં થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એટલે કે આ ક્રિયા લીલી વનસ્પતિઓમાં, આ ક્રિયા ફક્ત લીલી વનસ્પતિઓમાં સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. ત્યારબાદ નંબર બે કે શ્વસન. શ્વસન ક્રિયામાં, એટલે કે આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ થાય છે બાળ મિત્રો? ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, એટલે કે આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે. નંબર ત્રણ, એ પહેલા આપણે જોઈએ કે આ ક્રિયામાં ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય છે અને શ્વસન ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બાળ મિત્રો આપણે જોયું કે તે ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે
અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે તો બાળમિત્રો ખાસ ધ્યાન રાખજો શ્વસન ક્રિયા અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યારે શ્વસન ક્રિયા હોય ત્યારે ઓક્સિજન વાયુનો ઉપયોગ થાય કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપયોગમાં લેવાય એટલે કે વપરાય અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે ત્યારબાદ આપણે જોઈએ નંબર 4 સજીવ અને નિર્જીવ સજીવ તો સજીવ છે એ ખોરાક લે છે જ્યારે નિર્જીવ છે ખોરાક લેતા નથી ત્યારબાદ સજીવમાં નંબર 2 તે વૃદ્ધિ અને વિકાસ પામે છે તે વૃદ્ધિ અને વિકાસ પામે છે જ્યારે નિર્જીવ તે વૃદ્ધિ અને વિકાસ પામતા નથી શ્વસન ક્રિયા સજીવ કરે છે નિર્જીવ કરતા નથી જ્યારે નંબર 3 તે શ્વસન કરે છે અને ઉત્તેજનાને પ્રતિચાર આપે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે જ્યારે નિર્જીવ છે તે શ્વસન ક્રિયા નથી કરતા તે શ્વસન કરતા નથી અને ઉત્તેજનાને પ્રતિચાર પણ આપતા નથી તેનો વિરુદ્ધાર્થી આવશે ને કારણ કે સજીવ નિર્જીવનો અહીંયા તફાવત કીધેલો છે આપતા નથી જ્યારે નંબર 4માં લખીશું સજીવમાં કે તે પ્રજનન કરે છે જ્યારે નિર્જીવ પ્રજનન તે પ્રજનન કરતા નથી વ્યવસ્થિત લખીશું આપણે તે પ્રજનન કરતા નથી ત્યારબાદ સજીવમાં નંબર 5 કે તે હલનચલન કે પ્રચલન કરે છે તે હલનચલન કે પ્રચલન કરે છે જ્યારે નિર્જીવમાં આવશે તે પ્રચલન કરતા નથી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ નથી ખ્યાલ આવ્યો બાળમિત્રો તો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1-5 અને 7 પૂર્ણ કર્યા તો હું આશા રાખું છું કે તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આટલા પ્રશ્ન સારા અક્ષરે વ્યવસ્થિત સમજીને પૂર્ણ કરજો અને સાથે સાથે યાદ પણ રાખવાના છે થેન્ક યુ અસ્તુ જય મામાદેવ